हलो नीट अने जेडबली यूनिट 18 पेली मेथड से बंधन ऊर्जा ए मेथड नो जी पेला क्रम की नोंद आपणे तैयार करी एना आधारित 21मा क्रम नो एमसीक्यू अने सामे एमसीक्यू 13 छे एना जेवो ज छे ए तमारे जाते गणवानो छे। હવે 21મા એમસીક્યુમાં જુઓ નિયોનના 3 સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સ 10 એની 20 પછી 10 એની 21 અને 10 એની 22 ના દળો અનુક્રમે ના દળો નહીં એનું પ્રમાણ દળોની જગ્યાએ શબ્દ હું કરવો જોઈએ પ્રમાણ કેટલા ટકા હશે પ્રમાણમાં તો 10 એની 20 નું પ્રમાણ 90.51% પછી 10 એની 21 ધરાવતા પરમાણુ એવા પરમાણુનું પ્રમાણ 0.27% અને 10 એની 22 પરમાણુનું દળ છે 9.22% આ પરમાણુના પ્રમાણ આપ્યા છે 3 સમસ્થાનિકો છે તમારી પાસે એક 20-વાળું 21-વાળું અને 22-વાળું પરમાણુ દળાંક બોલ્યો 20 21 અને 22 આવા 3 પ્રકારના પરમાણુ છે એનું પ્રમાણ તમને ટકાવારીમાં 3-3નું આપ્યું છે અને તેમના પરમાણુ દળાંક એટલે અત્યારે પરમાણુના દળ તરીકે લેવાનું છે તો જે 20-વાળું તત્વ છે 20-વાળું આઇસોટોપ છે એનું દળ 19.99 યુ ભાઈ બીજો સમસ્થાનિક 21-વાળું છે એનું દળ છે 20.99 યુ અને 22 પરમાણુ દળાંકવાળું જે પરમાણુ છે એનું દળ છે 21.99 યુ તો નિયોનનો સરેરાશ પરમાણુ દળાંક મેળવો પરમાણુ દળાંક એટલે એક પરમાણુનું દળ મેળવવાનું છે નિયોનના તો જુઓ કેટલી વસ્તુ આપીશ આઇસોટોપ્સ કેટલા આપ્યાસ 3 આઇસોટોપ્સ તમને આપેલા છે એમાં 3 આઇસોટોપ્સ 20-વાળું છે એક ક્યુ આપ્યું છે આઇસોટોપ્સ તો એક આપ્યું છે 10 એની 20 એના માટે બધી વસ્તુ 1 વડે દર્શાવીશ પછી બીજો આઇસોટોપ્સ 10 એની 21 એના માટે બધું 2 વડે ત્રીજો આઇસોટોપ્સ 10 એની 22 એના માટે બધું 3 વડે આ 3-3ના પ્રમાણ આપ્યા પ્રમાણ એટલે આપણે શું લખ્યું હતું નોંધમાં આ ટકાવારીમાં હવે X1 એટલે આ ટકાવારીમાં હાલો X1 એટલે કેટલા ટકા છે જો પહેલા તત્વનું પ્રમાણ આપ્યું છે 90.51% પછી બીજાનું પ્રમાણ આપ્યું છે 0.27% પછી ત્રીજું આઇસોટોપ છે એનું પ્રમાણ આપ્યું છે 9.22% પછી 3-3 પ્રકારના પરમાણુના દળ આપ્યા છે હાલો પેલો આઇસોટોપ છે એનું દળ કેટલું આપ્યું છે 19.99 યુ બીજો આઇસોટોપ છે એનું દળ કેટલું આપ્યું છે 20.99 યુ અને ત્રીજો આઇસોટોપ છે એનું દળ કેટલું આપ્યું છે 21.99 યુ તો તમારે ગણવાનું શું છે તો તમારે ગણવાનું છે નિયોન પરમાણુનું દળ ભારિત સરેરાશ દળ હાલો સૂત્ર શું આવશે તો કે પહેલા તત્વ માટે M1X1 બીજા માટે M2X2 ત્રીજા માટે M3X3 અને છેદમાં 100 ટકાવારી દૂર કરવા માટે છેદમાં 100 આવી ગયા છો એટલે અહીં ભલે ટકાવારીમાં આપ્યું હતું પણ અહીં કિંમત મૂકવાની હાલો M1 એટલે છે 19.99 X1 એટલે 90.51 હાલો M2 એટલે 20.99 અને X2 એટલે 0.27 પ્લસ M3 એટલે છે 21.99 અને X3 એટલે છે 9.22 અને છેદમાં કેટલું આવશે એમાં 100
હાલો બેનો ગુણાકાર કેટલો થાય? 1809.29 પ્લસ આ બેનો ગુણાકાર 5.66 પ્લસ આ બેનો ગુણાકાર 202.74 છેદમાં 100, 3 3 નો સરવાળો કરો અને છેદમાં 100 કરો 20.18 અને દળ બધાય યુ એકમમાં હતા તો આ દળ જ મળ્યું છે પરમાણુનું તો યુ એકમમાં આવશે અને આ આપણો જવાબ. હાલો અહીં MCQ 21.